આજે ધાંગધ્રા ખાતે ડીસીડબલ્યુના કામદારોનો 38મો હડતાલનો દિવસ છે. છેલ્લા 38 દિવસથી ડીસીડબલ્યુના કામદારો અર્ધનગ્ન અવસ્થાની અંદર પોતાની ખૂબ જ ન્યાયી અને સંવિધાનિક માંગણીઓ માટે લડત લડી રહ્યા છે. પરંતુ ડીસીડબલ્યુના કામદારો, એના યુનિયન અથવા એના પદાધિકારીઓ આ લોકો સાથે કોઈ સંવાદ નહીં કરતા આખરે એમની ધીરજનો અંત આવ્યો છે. આજે આ કામદારોએ પોતાના માથે મુંડન કરાવી અને એક પ્રકારે એક પ્રતિકાત્મક વિરોધનું પ્રદર્શન કર્યું છે. કામદારોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ સંજોગોની અંદર ખૂબ જરૂરી છે કે ડીસીડબલ્યુના પદાધિકારીઓ અને યુનિયન સાથે મળી અને ફેક્ટરીના હિતમાં, ધાંગધ્રાના હિતમાં, દરેક કોમના હિતમાં આ આંદોલનનો તત્કાળે અંત લાવે, આનો સુખદ અંત લાવે, કામદારોની ન્યાય માંગણી વખતે એમની સાથે સંવાદ કરી અને જે કોઈ સારો નિર્ણય થઈ શકતો એ કરવો જોઈએ. અન્યથા આ આંદોલન સાથે અડીખમ રીતે અમે જોડાઈએ છીએ અને જે કંઈ આંદોલનને ટેકો આપવાનો થશે એ ટેકો અમે આપીશું. આવનાર સમયની અંદર ગુજરાતના તમામ મોટા નેતાઓ પણ આ આંદોલનમાં ઉતરે તો પણ નવાઈ નથી. મારું નામ ચૌહાણ પ્રમોદભાઈ ચતુરભાઈ છે. હું સર્વનો આગેવાન છું. મારા 5 મેમ્બર છે આગેવાન. અમે અહીંયા 38મા દિવસે અર્ધનગ્નના પ્રોગ્રામ આપ્યા છે. અમારી 5-4 માંગણીઓ છે. 50% મુદ્દો અમારો પહેલો મુદ્દો છે. બીજો અમારો મુદ્દો છે કે ભાઈ સૌથી પહેલાં કાર્ડ અમારા કાઢવા. ત્રીજો અમારી લાયકાતનો મુદ્દો છે અને ચોથો અમારા લિવિંગ સર્ટિફિકેટ માન્ય રાખવું. આના અનુસંધાને અમે આ આંદોલન કરી છે. આજ અમારે આ મુંડનનો કાર્યક્રમ કરી અને આનો વિરોધ પ્રદર્શન કરવો પડ્યો અને આ બાબતનો કોઈ ધ્યાન દોરતા નથી મેનેજમેન્ટ અને માન્ય યુનિયનના સભ્ય અને માન્ય યુનિયનના પ્રમુખ સાહેબ આકે જાડે છે. સાહેબ જય ભીમ. આ બાદ આગામી સમયમાં તમે કેવો કાર્યક્રમ કરશો? આ બાબત જો અમે અમારો કોઈ માંગણી નહીં સ્વીકાર કરે તો અમે સર્વ મળીને આત્મવિલોપનનું કાર્ય કરશું.